નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી અને આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી રિલેશભાઈ લિંબાચિયા, જે એડવોકેટ એન્ડ નોટરી છે. નમસ્કાર સર, આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણી સાથે બીજા ધારાશાસ્ત્રી જે શ્રી ભરતભાઈ પંડિત, એડવોકેટ આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્કાર સર જી. તો આજે આપણે એક અલગ વિષય લઈને આવ્યા છીએ. આપણે રોજબરોજ મોટા ભાગે જે જાણીતા તહેવારો કે પછી કોઈ સ્પેશિયલ દિવસ આવતો હોય તો તેના વિશે વાત કરતા હોઈએ છીએ. પણ આજે આપણે ચૂંટણી પ્રક્રિયાની વાત કરવાના છે. આપણને સામાન્ય રીતે સરપંચની ચૂંટણી એટલે ગામ ગ્રામ્ય લેવલે થતી હોય છે કે પછી લોકસભાની ચૂંટણી વિશે તો મોટા ભાગના લોકોને ખ્યાલ હોય છે કે કેવી રીતે ચૂંટણી થાય છે. પણ આજે આપણે જે આપણા દેશના પ્રથમ નાગરિક કહી શકાય એવા રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરવાના છીએ. અને આ મુદ્દો એટલે આપણે લીધો છે કારણ કે ઘણી બધી જે બાળકો અત્યારે બધી ગુજરાત લેવલની કે નેશનલ લેવલની એક્ઝામો આપતા હોય છે તેમાં આ મુદ્દો ખૂબ જ જરૂરી છે. અને આપણા સામાન્ય જ્ઞાન માટે પણ આ મુદ્દો ખૂબ જરૂરી છે કારણ કે આ પરોક્ષ ચૂંટણી કહેવાય છે, જે આપણે આમાં કોઈ વોટ આપવાનો નથી હોતો. જે સંસદ જે સાંસદો વોટ આપે છે તેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા આખી થતી હોય છે. તો આજે આપણે આખી આજે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જાણવાના છીએ. તે માટે આપણી સાથે બે જાણીતા ધારાશાસ્ત્રી જોડાઈ ગયા છે. તો રિલેશ સર, હું આપને પ્રથમ પ્રશ્ન તો એક બેઝિક પહેલો પ્રશ્ન એક પૂછવા માંગીશ કે ભારતની વાત કરીએ આપણે તો આપણા ભારતમાં રાષ્ટ્રપતિનું સ્થાન શું છે અથવા તો તેનું મહત્વ શું કહી શકાય? હાજી, ચોક્કસપણે. સૌપ્રથમ તો ઇન ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક વિષય એવો લઈને આવ્યા છે કે સામાન્ય રીતે આપણે જાણતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિને, જે આપણે કહી શકીએ કે 18 વર્ષની ઉપરની ઉંમર થાય એટલે એને એક વોટ આપવાનો અધિકાર હોય છે. ક્યાંક ને ક્યાંક એને એમ થતું હોય છે કે હું તો ગ્રામ પંચાયતમાં વોટ આપું છું, હું વિધાનસભામાં વોટ આપું છું, હું લોકસભામાં વોટ આપું છું, પરંતુ મને દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેમ વોટ આપવાનો અધિકાર નથી મળતો? તો એ બહુ મહત્વની વાત છે. ટૂંક જ સમયમાં આપણા દેશની અંદર આપણા નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. તો આપણા દેશની અંદર રાષ્ટ્રપતિ છે એ દેશની અંદર સૌથી સર્વોચ્ચ પદ ધરાવનાર વ્યક્તિ છે. ભારત દેશના પ્રથમ નાગરિક એ આપણા દેશના રાષ્ટ્રપતિ કહેવાય છે. અને રાષ્ટ્રપતિ એ સશસ્ત્ર દળના વડા પણ કહેવાતા હોય છે. અને સમગ્ર ભારત દેશની જે સરકાર છે એ સરકારનું સમગ્ર કામગીરી પણ એ આપણા દેશના રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. આપણે જાણીએ છીએ કે રાજ્યસભા અને લોકસભાનું અનુમોદન પણ, એટલે જ્યારે એ શરૂઆત થતી હોય છે તે રાષ્ટ્રપતિના અભિભાષણથી થતી હોય છે. સાથે સાથે જ્યારે પણ આપણા દેશની અંદર રાષ્ટ્રીય તહેવારો હોય, જેમ કે 15 ઓગસ્ટ હોય કે પછી 26 જાન્યુઆરી હોય, તેના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ એ પ્રજાજોગ સંદેશ આપતા હોય છે. એટલે રાષ્ટ્રપતિ એ સમગ્ર દેશ માટે, સમગ્ર ભારત માટે એક એવા વ્યક્તિ છે કે જેનું સ્થાન આપણા દેશની અંદર ખૂબ જ મહત્વનું છે. ખૂબ જ સરસ વાત જણાવી સર આપે. તો ભરતભાઈ, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણા જે રાષ્ટ્રપતિ છે, હાલના રાષ્ટ્રપતિ, જો કે બધા જાણે છે છતાં પણ આપણે જ્યારે 0 થી શરૂઆત કરીએ છીએ તો સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરીએ કે હાલના રાષ્ટ્રપતિનું નામ જણાવશો અને તેમનો જે કાર્યકાળ છે તે ક્યારે પૂરો થાય છે તે વિશે માહિતી આપશો. શ્રી રામનાથ કોવિંદજી છે આપણા રાષ્ટ્રપતિ. અને મોટા ભાગે લોકસભા રાજ્યસભાની જે ચૂંટણી થાય છે એ રીતના રાષ્ટ્રપતિની પણ મુદત 5 વર્ષની હોય છે. અને 5 વર્ષ એમને હવે પૂરા થવાના અને નવા ઇલેક્શનની, નવા ફોર્મ ભરવાની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે. એના વિશે રિલેશભાઈ આપણને ડીપમાં કહેશે. બિલકુલ. તો સર, રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારની લાયકાતો વિશે અમને થોડું જણાવશો? એક સિમ્પલ વસ્તુ છે કે પહેલી વસ્તુ કે આપણું જે બંધારણ છે બેન, એ બંધારણની અંદર એક આમુખ આપેલું છે. હું બંધારણનું 1 મિનિટમાં તમને મહત્વ સમજાવી દઉં. આ દેશનો ટોટલ સંપૂર્ણ વહીવટ બંધારણ મુજબ ચાલે છે અને કઈ બી જગ્યાએ ઘૂંચ પડે તેની અંદર આગળ એક પાના પર આમુખ આપેલું છે. એની અંદર બધી માસ્ટર કી કહેવાય કે એની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એનો નિરાકરણ થઈ જાય છે. આ બંધારણના અનુચ્છેદ 58 મુજબ રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાત જે છે એમાં કોઈ પણ વ્યક્તિ, એમાં પહેલી વસ્તુ એ આવે છે કે ભારતની નાગરિકતા જે એની પાસે હોય છે, 35 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો એ નાગરિક, એ જે વ્યક્તિ છે એની ઉમેદવારી માટે લાયકાત ધરાવે છે. અને લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયકાત જેની પાસે હોય
એ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે આવે છે. મોટા ભાગે રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય છે એને બીજો કોઈ લાભ નહીં લેતો હોય એવી વ્યક્તિને જ આપણે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવે છે. બિલકુલ, ખૂબ સારી વાત કરી. રિલેશ સર, હું આપને પૂછવા માંગીશ કે કેટલા સભ્યોના સમર્થનથી આ ઉમેદવારી નોંધાવી શકાય છે અને સાથે કેટલી રકમ તેમને ડિપોઝિટ તરીકે મૂકવી પડતી હોય છે? જી, ચોક્કસપણે કહી શકીએ. જેમ મારા સાથી વકીલ મિત્ર ભરતભાઈએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ માટે યોગ્યતા શું હોય છે, જેમ કીધું સાહેબે કે 35 વર્ષની ઉંમર પૂર્ણ હોવી જોઈએ. હવે સાથે સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે રાષ્ટ્રપતિ તરીકે પોતે પોતાનું ફોર્મ નિર્વાચન આયોગ એટલે કે ચૂંટણી પક્ષ સમક્ષ જ્યારે રજૂ કરવા માંગતો હોય ત્યારે ઓછામાં ઓછું 50 જે કંઈ ધારાસભ્યો હોય અથવા તો સાંસદ હોય 50 ધારાસભ્યો એને અનુમોદન કરવા માટે અને 50 ધારાસભ્યો એનો ટેકો આપવા માટે, એમ ટોટલ અંદાજિત 100 સાંસદો અથવા તો ધારાસભ્યો એ પોતે જે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માટે પોતે ઉમેદવાર તરીકે નોમિનેટ કરવામાં આવતો હોય તો ઓછામાં ઓછા 100 લોકોનું એને સમર્થન, કા 50 ધારાસભ્યો અથવા તો 50 સાંસદો, એમ ટોટલ 100 મળીને વ્યક્તિને એનો ટેકો હોવો જોઈએ. અને સાથે સાથે જેમ આપણે જાણતા હોઈએ છીએ કે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી કમિશન દ્વારા કેટલુંક એને એમાઉન્ટ ડિપોઝિટ કરવામાં આવતું હોય છે, એમ આ રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર પણ ઓછામાં ઓછું 15,000 રૂપિયા જેટલી ડિપોઝિટ ચૂંટણી પંચ સમક્ષ એ રજૂ કરવી પડતી હોય છે. બિલકુલ સર. તો સર, હવે અગત્યનો પ્રશ્ન એ થાય કે હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તો આપણે લોકો મત આપતા નથી, તો ઘણા સામાન્ય લોકોને પ્રશ્ન થતો હશે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તો કોણ મત આપી શકે છે, કોના મતને યોગ્ય ગણવામાં આવે છે, તે વિશે માહિતી આપશો? જેમ વાત કરી આપે કે દરેક ભારત દેશનો દરેક વ્યક્તિ જ્યારે પોતે ઇલેક્શનની અંદર ચૂંટણીની અંદર પોતાનો પવિત્ર વોટ આપતો હોય છે ત્યારે એ પોતે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય દેશ માટે જોતો હોય છે. પરંતુ એને એક એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ મારે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર વોટ આપવો હોય તો શું, અથવા તો મારે રાષ્ટ્રપતિને વોટ આપી શકાય કે કેમ? તો આપણા દેશની જે ચૂંટણી પ્રક્રિયા છે, આપણા દેશનું જે સંવિધાન છે જેની અંદર લખાયેલું છે કે સામાન્ય નાગરિક પોતે રાષ્ટ્રપતિને સીધો વોટ આપી શકતો નથી, બરાબર છે? દેશની અંદર તમામ રાજ્યોના જે ધારાસભ્યો હોય છે અને જે સાંસદો હોય છે, સાંસદોની અંદર રાજ્યસભા અને લોકસભાના સાંસદો અને દરેક રાજ્યના ધારાસભ્યો, એ લોકો પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો વોટ આપી શકે છે. બિલકુલ સર. હવે દર્શક મિત્રોએ ખૂબ ધ્યાનથી સાંભળવા જેવો આવું હું સવાલ પૂછી રહી છું અને તેનો જવાબ દરેકે સાંભળવો જોઈએ. કાલ ઉઠીને આપણને કોઈ એક્ઝામમાં પૂછાય કે કોઈ સામાન્ય રીતે આપણે કોઈની સાથે વાત કરતા હોય ને જો આપણને રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ખબર હોય તો તે ખૂબ સારી વાત છે. તો સર, હવે જે આખું જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે તેની આખી જે પ્રોસેસ હોય છે, પ્રોસીઝર, તે વિશે અમને ડિટેલમાં જણાવશો? ચોક્કસપણે આપણે વાત કરી લઈએ કે જેમ દરેક ધારાસભ્યની કે લોકસભાના સાંસદની ચૂંટણીઓ છે એ જ પ્રકારે જ્યારે આપણા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ છે તો આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલાં જ ભારતના નિર્વાચન આયોગે નક્કી કર્યું છે કે આપણા દેશની અંદર જે આપણા દેશના હાલના જે રાષ્ટ્રપતિ છે શ્રીમાન રામનાથ કોવિંદનો જે કાર્યકાળ છે એ 24 જુલાઈ 2022 દિવસે એમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અને આપણા દેશની અંદર જે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે, બરાબર છે, એ રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે થશે ત્યાર પછી એનું રિઝલ્ટ એ 18 તારીખે આવશે અને જે નવા રાષ્ટ્રપતિ હશે 25 જુલાઈએ પોતે એ શપથ લેશે. પરંતુ પ્રશ્ન એમ છે કે કેવી રીતે આ ચૂંટણી પ્રક્રિયા થાય છે? તો સૌથી પહેલાં મેં આગળ વાત કરી તો દરેક રાજ્યની અંદર જેટલા પણ ધારાસભ્યો છે એ તમામે તમામ ધારાસભ્યો પોતે વોટ આપી શકે છે. એનો એક વોટ વેલ્યુ હોય છે. હવે વોટ વેલ્યુ કેવી રીતે? ઉદાહરણ તરીકે ભાઈ દરેક રાજ્યની અંદર જેટલી જનસંખ્યા છે, ધારો કે ગુજરાતની અંદર 6 કરોડ જનસંખ્યા છે, એ 6 કરોડ જનસંખ્યા જે છે એને દરેક વિધાયક દ્વારા ભાગી કાઢવામાં આવતું હોય, તે 6 કરોડ જનસંખ્યાને ડિવાઇડેડ બાય આપણા ગુજરાતની અંદર 182 ધારાસભ્યો છે, તો 182 ધારાસભ્યોને 6 કરોડ જનતાવાળા ભાગવામાં આવે છે અને જે કંઈ પણ આંકડો આવે છે એને ફરી પાછા 1000 વડે ભાગવામાં આવે છે, બરાબર? એટલે એનો એક વોટ વેલ્યુ નક્કી થાય છે, બરાબર છે? એવી જ રીતે દરેકે દરેક રાજ્યની અંદર, હવે તમને એક વસ્તુ કહી દઉં કે આપણા દેશની અંદર સૌથી વધારે વોટ વેલ્યુ જો ધરાવતું કોઈ રાજ્ય હોય છે ઉત્તર પ્રદેશ છે,
જ્યારે સૌથી ઓછું જે વોટ ધરાવતું વોટ વેલ્યુ ધરાવતું રાજ્ય છે સિક્કિમ છે, કારણ કે ત્યાં આગળ જનસંખ્યા ઓછી છે. જ્યારે ઉત્તર પ્રદેશની અંદર જે જનસંખ્યા છે એનું પ્રમાણ વધુ છે, એટલે એનો ઉત્તર પ્રદેશની અંદર જે ધારાસભ્ય છે એનો વોટ વેલ્યુ વધારે છે. હવે એ જ પ્રમાણે જ્યારે લોકસભા અને રાજ્યસભાની અંદર વાત કરીએ તો જેટલો વોટ વેલ્યુ દરેક, ધારો કે ઉદાહરણ તરીકે 5 લાખ કે 8 લાખ કે જેટલો પણ વોટ વેલ્યુ આવ્યો, હવે દેશની અંદર જેટલા સાંસદો છે એના વડે ભાગવામાં આવે છે એટલે વોટ વેલ્યુ એટલો થાય છે. એટલે અંદાજિત જો હું તમને વાત કરું તો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ધારાસભ્યો અને દેશના સાંસદોનો ટોટલ વોટ વેલ્યુ ગણાવું તમને તો 10,98,882 વોટ વેલ્યુ એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે થતો હોય છે. આપણા દેશની અંદર આજની તારીખમાં તમામે તમામ રાજ્યોના જો ધારાસભ્યની વાત કરીએ તો ધારાસભ્યોનો જે ટોટલ 4,120 ધારાસભ્યો છે વર્તમાન સમયમાં આપણા દેશની અંદર, અને 233 રાજ્યના સભાના સાંસદો અને 543 એ આપણા દેશની લોકસભાના સાંસદો, ટોટલ 776 એમ 4,120 ને 776 મળી કુલ 4,896 ટોટલ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર પોતાનો વોટ આપી શકે છે અને વોટ વેલ્યુ. અને આ જે વોટ વેલ્યુ છે એ વોટ વેલ્યુ આજની તારીખમાં આપણે જો ગણીએ તો 10,98,882 એ ટોટલ વોટ વેલ્યુ થાય છે. હવે આપણે એમ વિચારીએ કે આ વોટ વેલ્યુમાં કેવી રીતે ચૂંટણી પ્રક્રિયામાં કોણ વિજેતા જાહેર થઈ શકે છે, તો આની અંદર છે આ ટોટલ જેટલો વોટ વેલ્યુ છે એના અડધા કરતાં વધારે જેની પાસે વોટ વેલ્યુ આવે એ વ્યક્તિ પોતે રાષ્ટ્રપતિની ચૂંટણી તરીકે પોતે ચૂંટાઈ આવતા હોય છે. અને બેન એક વસ્તુ સરળ છે કે ભાઈ કેવી રીતે વોટિંગ થાય. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીની અંદર વોટ કરવા જતા હોય છે ત્યારે આપણી પાસે એક ઉમેદવાર હોય છે કે આ પાર્ટીના ઉમેદવાર છે, આપણે એને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની અંદર આપણે વોટ કરીને આવતા હોય છે. પરંતુ આપણે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ છીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર એ લોકોને એક પ્રકારનો બેલેટ આપવામાં આવે છે, બરાબર છે. જે સાંસદ હોય છે એને લીલા પ્રકારનો બેલેટ આપવામાં આવે છે અને જે વિધાયકો છે એને ગુલાબી પ્રકારનું જે આપવામાં આવે છે. હવે એમને પ્રેફરન્શિયલ વોટ આપવામાં આવે છે. પ્રેફરન્શિયલ વોટ એટલે કે ધારો કે 5 ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે પોતે આવે છે તો જે કંઈ પણ ધારાસભ્યને કે સાંસદને લાગે છે કે આ રાષ્ટ્રપતિ ઉમેદવાર મારે પહેલો વોટ આપવો છે, ત્યાર પછી બીજો વોટ આપવો છે, ત્યાર પછી ત્રીજો વોટ આપવો છે, એમ કરીને પ્રેફરન્શિયલ વોટ આપે છે. એમ દેશના ધારાસભ્યોને અને દેશના જે સાંસદો હોય છે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો પ્રેફરન્શિયલ વોટ 1, 2, 3 એ રીતે વોટ આપવાનો હોય છે. ધારો કે 3 વ્યક્તિ ઉભા રહેલા છે ઇલેક્શનમાં, એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ, બરાબર છે. હવે એ વ્યક્તિને સમજી લો કે ભાઈ 40% વોટ મળે છે, બી વ્યક્તિને 50% વોટ મળે છે અને સી વ્યક્તિને 10% વોટ મળે છે. હવે સી વ્યક્તિને ઓછા વોટ મળ્યા છે એટલે એ નીકળી જતા રહેશે, પરંતુ જે સી વ્યક્તિને પોતાના 10 વોટ મળ્યા છે એ 10 વોટમાંથી કોને વધારે પ્રેફરન્સ આપેલો છે ઓટોમેટિક એ અને બી પાસે જતા રહેશે. એટલે એ અને બીમાંથી જેના વોટ વધી જશે એ વળી પાછા રાષ્ટ્રપતિની ચૂંટણી તરીકે પોતે આવી જતા હોય છે. એમ આ રાષ્ટ્રપતિની ચૂંટણીનો મુદ્દો એવો છે કે જેની અંદર દરેક વ્યક્તિ દરેક પોતે વોટ નથી આપી શકતા, પરંતુ ધારાસભ્યો અને દેશના જે સાંસદો હોય છે પોતે વોટ આપી શકતા હોય છે અને આ પ્રેફરન્શિયલ વોટને આધારે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે. બિલકુલ સર, આટલી અટપટી ચૂંટણીને આપે ખૂબ જ સરળ શબ્દોમાં અને ખૂબ સરસ રીતે સમજાવી. તો સર, આપણે ઉમેદવારની વાત કહી કે જેમ લોકસભા માટે ઉમેદવાર હોય છે, દાખલા તરીકે આપણે જ્યારે ગુજરાતના સીએમ તાત્કાલિક રૂપાણી સાહેબને બદલવાની વાત હતી ત્યારે ઘણા બધા નામ લિસ્ટમાં ઘણા બધા અલગ અલગ ન્યૂઝપેપર અલગ અલગ નામ લેતા હતા અને છેવટે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે. તો તેવી રીતે સર, હાલમાં 2022માં રાષ્ટ્રપતિ માટે અત્યારે ઉમેદવારની લિસ્ટમાં કોના કોના નામ છે તે વિશે થોડી માહિતી આપશો? જી ચોક્કસપણે, જેમ આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર જે હાલ જે મેઇન લીડિંગ પાર્ટી છે, બરાબર છે, એક તો એક NDA છે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, અને એક UPA છે, યુનાઇટેડ પ્રોગ્રેસ એલાયન્સ. એટલે NDA જે છે, જે હાલમાં NDAના જે ઉમેદવાર છે એ શ્રીમાન રાષ્ટ્રપતિ છે આપણા દેશના રામનાથ કોવિંદ, અને જે UPA છે, યુનાઇટેડ પ્રોગ્રેસ એલાયન્સ, તો અત્યારે ફરી પાછા આપણા દેશની અંદર જે આવનાર ઇલેક્શન છે એની અંદર આપણા દેશના રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારમાં NDAમાંથી રામનાથ કોવિંદજી જ છે, જ્યારે UPA યુનાઇટેડ પ્રોગ્રેસ એલાયન્સમાંથી મીરા કુમાર જે છે એ પોતે એની માટે રાષ્ટ્રપતિ માટે UPA એલાયન્સ તરફથી એમને નોમિનેટ કરવામાં આવ્યા છે. બિલકુલ, ખૂબ સરસ જણાવ્યું સરે આપે.
તો ભરતભાઈ, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રાષ્ટ્રપતિ હોય છે, આપણને બધાને વડાપ્રધાનની સત્તાઓ ખ્યાલ છે, કારણ કે આપણું જે બંધારણ છે તે બ્રિટિશ પ્રમાણેનું છે, તેના મુજબ લેવામાં આવ્યું છે કે આપણે અહીંયા વડાપ્રધાનનું વધારે હોદ્દો હોય છે. તો તેવી રીતે રાષ્ટ્રપતિ છે, તેમની પાસે કઈ કઈ સત્તાઓ હોય છે તે વિશે થોડી જાણકારી આપશો? ખાસ મારે રીલેશભાઈ વાત કરી, એની અંદર આ સત્તાની વાત કરવી છે કે રાષ્ટ્રપતિ પાસે બહુ મોટી સત્તાઓ છે. આમ તો રાષ્ટ્રપતિ ત્રણે પાંખના વડા કહેવાય, રીલેશભાઈ બરાબર ત્રણે પાંખના વડા છે, અને કોઈ પણ એ લોકોની સમસ્યા હોય તો રાષ્ટ્રપતિ એનો હલ કરે છે. લોકસભા રાજ્યસભાને એની અંદર પણ જે પ્રશ્નો જે ઉપસ્થિત થાય છે એમાં પણ એ હલ કરવા માટે રાષ્ટ્રપતિનો મોટો ફાળો હોય છે, અથવા તો એ લોકો એમની પાસે જાય. ખાસ જે એમની પાસે જે સત્તા છે રાષ્ટ્રપતિ પાસે, એ સૌથી મોટી સત્તા છે માફી આપવાની. સજા થઈ હોય એમાં માફી આપવી, સજા થઈ હોય એને મુલતવી રાખવી, અથવા તો સજા થઈ હોય એને ઘટાડવાની વાત આવે, આ સત્તા રાષ્ટ્રપતિની છે. હવે આ સત્તા બહુ મોટી છે. હું તમને એક ઉદાહરણ આપું. આપણા અનુચ્છેદ બંધારણના 72 મુજબ જ્યાં લશ્કરી ન્યાયાલયે શિક્ષા અથવા સજા કરી હોય લશ્કરી અદાલતની અંદર, ત્યાં પણ એમની સત્તા ચાલે છે કે ભાઈ કઈ વ્યક્તિને કેટલી સજા ઓછી કરવી અથવા તો સજા માફ નહીં કરવી, એ બધું એમની પાસે છે. કોઈ વ્યક્તિને મોતની સજા થઈ હોય, ફાંસીની સજા થઈ હોય, તો એ તમામ કેસોમાં રાષ્ટ્રપતિ પાસે સત્તા હોય છે. મોટા ભાગે રિલેશભાઈ અને બેન આપણે જોવામાં આવ્યું છે કે જેને જેને ફાંસીની સજા થઈ છે કોઈ બી કેસમાં, તો એ લોકો છેલ્લી ગુહાર, છેલ્લો દાવ, છેલ્લી અરજી એ રાષ્ટ્રપતિને માફી માટે કરતા હોય છે, અથવા તો આ જીવનમાં ફેરવવા માટે કરતા હોય છે ફાંસીમાંથી. આવી ઘણી બધી અરજીઓ રાષ્ટ્રપતિના ટેબલ ઉપર પડેલી હોય છે અને વર્ષોથી છે. ઘણી વાર રાષ્ટ્રપતિ એની અંદર કંઈ જ નથી કરતા, એ ફાઇલ મૂકી દે છે અને જે સજા છે એનો અમલ થવા દે છે. જેમ કે કોઈ દેશદ્રોહી કામ કર્યું હોય કે ભાઈ કોઈ બીજી પીડિતા નથી, લેડીઝ નથી, રેપ ફાળો કેસ હોય એમાં રાષ્ટ્રપતિ બહુ. પણ કોઈ કેસમાં કદાચ રાષ્ટ્રપતિને એમ લાગે કે ભાઈ આ દેશ માટે આ વ્યક્તિ જરૂરી છે અથવા કઈ બી કારણસર, તો એની સજા ઘટાડી શકે છે. એક ઉદાહરણ આપું કે રંગા બિલ્લા, જે વર્ષો પહેલાની વાત છે, કદાચ રિલેશભાઈને ખ્યાલ હશે, એમને જ્યારે ફાંસીની સજા થઈ એ વખતે નાની દીકરીને જે ખૂન થયું ને જે આખા દેશમાં વિષયનો ચર્ચા બની ગઈ, તો લોકો એને આખો દેશ નફરત કરતા હતા એ વ્યક્તિઓને, ત્યારે પણ રાષ્ટ્રપતિ એની અંદર કોઈ બાછોડ નહીં કરેલી, એને સજા થવા દીધી. બહુ મોટી એમની પાસે આ તાકાત છે. લશ્કરી ન્યાયાલયે ફરમાવેલી સજા મુલતવી રાખવાની, મુક્તિ આપવાની, અથવા તો ત્રણે ત્રણ સશસ્ત્ર દળના કોઈ પણ અધિકારીને કાયદાની સત્તા આપેલી જે છે એમાં કોઈ પણ બાદ નહીં આવે એવા પ્રયત્ન કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. કાયદાની સત્તા એની પાસે રાખવાની છે, પણ કાયદા હેઠળ જો કોઈને મોતની સજા થઈ હોય તો એ મુલતવી રાખવાની અથવા તો એને ઘટાડવાની, એ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. અને આ સત્તા બધા પાસે નથી હોતી, રાષ્ટ્રપતિ પાસે જ છે. એટલે રાષ્ટ્રપતિ પાસે બહુ મોટી સત્તા છે, અને આ સત્તાનો રાષ્ટ્રપતિ પોતાની ઉપયોગ પોતાની રીતે કરે છે અને પોતાની રીતના એને ન્યાય આપે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે. તો રિલેશભાઈ, હું આપને પૂછવા માંગીશ હવે કે ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ કારણોસર રાષ્ટ્રપતિને એમના કાર્યકાળ પૂરો થયા પહેલા તેમને પદ પરથી હટાવવામાં આવે છે અથવા એવું કરી શકાય, તો એવા કયા કારણોસર એવું કરવામાં આવતું હોય છે તે વિશે જણાવશો? ચોક્કસપણે આપણે કહીએ કે ભાઈ જ્યારે કેટલીક વખત રાષ્ટ્રપતિના કોઈ કાર્યકાળ દરમિયાન કોઈ એવો વિકટ પ્રશ્ન આવે કે એમના કાર્યકાળથી કોઈક સમસ્યા ઊભી થતી હોય, ત્યારે રાજ્યસભા અને લોકસભાના જે કંઈ પણ સાંસદો છે એમના દ્વારા એક મહાભિયોગની પ્રક્રિયા ચલાવવામાં આવે છે, અને એ મહાભિયોગની પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિને એમના જે કંઈ પણ પદથી એમનાથી દૂર કરી શકાતા હોય છે. સાથે સાથે હું એક પ્રશ્ન, એક વસ્તુ એ પણ કહેવાનું રહી ગયું કે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એક પ્રશ્ન એવો પણ આવતો હોય છે કે ભાઈ રાષ્ટ્રપતિ જ્યારે એ પોતે ચૂંટાઈ આવે છે ત્યારે રાષ્ટ્રપતિને કોણ શપથ અપાવે છે? બિલકુલ બરાબર છે. અથવા તો રાષ્ટ્રપતિને જ્યારે એવું લાગે
આ પ્રશ્ન સાથે હું કનેક્ટેડ કરું કે ભાઈ રાષ્ટ્રપતિની કાર્યપ્રણાલીથી જો કોઈ અસંતોષ હોય ત્યારે મહાભિયોગની પ્રક્રિયા દ્વારા એમને એમના પદ પરથી દૂર કરી શકાય છે, પરંતુ રાષ્ટ્રપતિને જ્યારે પોતાના કાર્યકાળ દરમિયાન એવું લાગે કે ના મારે હવે રાષ્ટ્રપતિને મારે પોતે સ્વૈચ્છિક રીતે જો આમાંથી મારે નિવૃત્તિ મેળવી છે તો મારે રાજીનામું આપે છે, તો એના માટે પણ ની જોગવાઈ છે. શરૂઆતની વાત કરો, જ્યારે કોઈ પણ રાષ્ટ્રપતિ પોતે ચૂંટાઈને આવતા હોય છે તો દેશના જે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ હોય છે, ચીફ જસ્ટિસ એ પોતે રાષ્ટ્રપતિને એમના પદ અને ગોપનીયતાના શપથ અપાવતા હોય છે. સાથે સાથે જો કોઈ વખતે રાષ્ટ્રપતિને એવું લાગે કે એમને એમના પોતાના કાર્યકાળથી પોતે જાતે નિવૃત્ત થવું છે અથવા તો પોતે એમનો પદ ત્યાગ કરવો છે, તો દેશના જે ઉપરાષ્ટ્રપતિઓ છે ઉપરાષ્ટ્રપતિને પોતે પોતાનો ત્યાગપત્ર સોંપી શકે છે. વર્તમાન સમયની વાત કરીએ તો આપણા દેશની અંદર દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડુજી છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર. તો હું હમણાં કરંટ થોડા સમય પહેલાની વાત કરું કે જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘણા તોફાન ચાલતા હતા ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયાએ માંગ કરી રહ્યા હતા કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. તો સર ત્યારે એવો પ્રશ્ન થાય છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું એટલે શું અને તે કેવા સંજોગોમાં લાગુ કરવામાં આવતું હોય છે? ચોક્કસપણે એક વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રપતિ શાસન શા માટે લાગુ કરવામાં આવે છે ને કેવી રીતની પરિસ્થિતિમાં લાગુ પડવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ શાસનની જ્યારે કોઈ વાત કરતા હોઈએ છીએ તો કોઈ એવી ગંભીર પરિસ્થિતિ આવી જતી હોય છે જ્યારે દેશની અંદર કે કોઈ રાજ્યની અંદર કોઈ પ્રતિકૂળ સમસ્યા આવી જતી હોય કે એ સમયે દેશની અંદર કે રાજ્યની અંદર કોઈ કોમી તોફાનો ફાટી નીકળે અથવા તો એવી અરાજકતા ફેલાઈ જાય ત્યારે રાષ્ટ્રપતિ સીધા પોતાના શાસન હેઠળ એ રાજ્યને પોતાના હસ્તગત કરી લેતા હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર કેટલીક વખત એવી પરિસ્થિતિઓનો સામનો કરતા હોય છે જે સમયે પણ રાષ્ટ્રપતિ પોતે પોતાની રીતે એ રાષ્ટ્રને પોતાનું રાષ્ટ્રપતિ શાસન લગાવી શકતા હોય છે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી કે જ્યારે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઈ જતી હોય છે કે જ્યારે લોકો એવી માંગ કરતા હોય છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે, રાજ્ય સરકારથી હેન્ડલ નથી થતું ત્યારે લગાવવામાં આવે છે. બિલકુલ સરસ વાત કરી સર. હવે અંતિમ પ્રશ્ન અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધી ભારતમાં કયા કયા મહાનુભાવો રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યકાળ સમાપ્ત કરી ચૂક્યા છે? જે ચોક્કસપણે હું તમને કહી દઉં કે આપણા દેશની અંદર સ્વતંત્ર જ્યારે ભારત દેશ થયો સને 1947 લઈને અત્યાર સુધીમાં ભારત દેશની અંદર ઘણા બધા રાષ્ટ્રપતિએ પોતે પોતાનો સેવા કાર્ય પૂરું પાડ્યું છે. હું જો વાત કરું તો સૌપ્રથમ ભારતના સૌપ્રથમ જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ ભારતની અંદર 2 વાર રાષ્ટ્રપતિ તરીકે પોતે ચૂંટણીમાં એ પોતે રહ્યા છે. અને એ બીજો એ વ્યક્તિ પણ છે કે કોઈ પણ વ્યક્તિ 1 થી વધુ વખત પણ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી શકતા હોય છે. બીજી વાત છે, ત્યાર પછીના હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર છે, એ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ હતા અને જેમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે પણ આપણે ઉજવતા હોય છે. ત્યાર પછી ડૉક્ટર ઝાકિર હુસેન ભારતના રાષ્ટ્રપતિ હતા, વીવી ગીરી, ત્યાર પછી જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ પણ ભારત દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, ફખરુદ્દીન અલી અહેમદ, વી ડી જટ્ટી, નીલમ સંજીવ રેડ્ડી, નાની જેલસીલ જે ભારતના એકમાત્ર એક શીખ રાષ્ટ્રપતિ તરીકે પણ એ પોતે રહી ચૂક્યા છે, રામસ્વામી વેંકટ રમણ, ડૉક્ટર શંકર દયાલ શર્મા એ પણ રાષ્ટ્રપતિ રહ્યા હતા, કે આર નારાયણ, હું તમને જાણી વાત કહું કે આર નારાયણ એ ભારતના સૌ પ્રથમ કહી શકાય કે દલિત રાષ્ટ્રપતિ તરીકે સમગ્ર દેશની અંદર એક શુભાન્વિત થયેલા હતા. પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમને આપણે બિલકુલ ના ભૂલી શકીએ, એક એવા વ્યક્તિ જેને મિસાઇલ મેનનું પણ એક ઉપાધિ અપાયેલી હતી. એ ગરીબ પરિવારમાંથી આવેલા વ્યક્તિએ આજે દેશનું સંચાલન પણ કર્યું હતું અને ભારત દેશની અંદર એમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ ગર્વાન્વિત કામ એમણે કર્યા છે. ત્યાર પછી ભારત દેશના એક માત્ર મહિલા જો વાત કરી શકીએ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર પ્રતિભા દેવીસિંહ પાટીલ, એ પણ ભારત દેશના એક મહિલા રાષ્ટ્રપતિ કે પોતાનો કાર્યકાળ પૂરો કરેલો છે. પ્રણવ મુખર્જી જે પશ્ચિમ બંગાળની અંદરથી આવતા હતા અને એમણે પોતે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે અને તે સિવાય પણ ભારત સરકારની અંદર ઘણા બધા ખાતાઓની અંદર પોતાની સેવા આપેલી છે અને પ્રણવ મુખર્જી પણ દેશના રાષ્ટ્રપતિ તરીકે પોતાનું સેવા આપી છે. અને છેલ્લે રામનાથ કોવિંદજી જે ભારતના બીજા એક દલિત રાષ્ટ્રપતિ તરીકે પોતે એક કાર્યકાળ સારો કરી રહ્યા છે. એટલે વર્તમાન સમયમાં જે કંઈ પણ મેં તમને કીધું કે અત્યાર સુધી ભારતની અંદર આટલા તમામે તમામ રાષ્ટ્રપતિએ પોતાનો જે સેવા કાર્ય પૂરો કર્યો છે અને દરેક વ્યક્તિએ પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાક લોકોને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્નના એવોર્ડથી પણ પોતે કરેલા કાર્યો માટે એમને સેવા આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર વર્ષ દરમિયાન કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે
કોઈક સારા કાર્યક્ષેત્રે જ્યારે કોઈ વ્યક્તિ કાર્ય કરતો હોય છે તો એને પ્રોત્સાહન અને બિરુદ આપવા માટેની પણ રાષ્ટ્રપતિ ભવનની અંદર તમામે તમામ લોકોને પોતાના કાર્ય માટે સરાહનીય માટે એમને એવોર્ડ પણ આપવામાં આવે છે અને એની પ્રશંસાની યોગ્યતા પણ કરવામાં આવતી હોય છે. બિલકુલ. તો આજે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરી. ખૂબ જટિલ ચૂંટણીને આપણે ખૂબ જ સામાન્ય અને સરળ શબ્દોમાં આપણે બે જાણીતા અને ખૂબ જ લોકપ્રિય ધારાશાસ્ત્રીઓ પાસેથી શીખ્યા અને તેઓએ તેમનો ખૂબ કિંમતી સમય આપીને આપણી સાથે જોડાયા અને આપને પૂરતું ઉપરથી વધારાનું નોલેજ ખૂબ સારું આપણને જ્ઞાન આપ્યું તે બદલ બંને ધારાશાસ્ત્રીઓનો ખૂબ ખૂબ આભાર. જી. તો વધુ પ્રોગ્રામ માટે જોતા રહો અને અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.